દ્વારા ફરી દૂધના ભાવમાં ઘટાડો કરાતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે. તો દૂધની ખરીદી પણ ટેકાના ભાવે થાય તેવી માંગ દૂધ ઉત્પાદકો કરી રહ્યા છે. સાબર ડેરી દ્વારા કરાયો દૂધના ભાવમાં ઘટાડો, જેને લઈ ફરી એકવાર દૂધ ઉત્પાદકોના પડતા પર પાટું પડ્યું છે. ભેંસના દૂધના કિલો ફેટે 10 ઘટાડો, તો ગાયના દૂધના કિલો ફેટે 9 ઘટાડો કરાયો છે. પહેલાં ભેંસના દૂધના ભાવ 600 હતા, તો ઘટાડીને 590 કરાયા. જ્યારે ગાયના દૂધનો ભાવ 263 હતો, તે ઘટાડીને 254 કરાયો છે. સાબર ડેરી દ્વારા ફરી એકવાર દૂધના ભાવમાં ઘટાડો કરાતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે 4 વખત દૂધના ભાવમાં ઘટાડો થયો છે અને અત્યાર સુધીમાં ભેંસના દૂધમાં 70 અને ગાયના દૂધમાં 44 રૂપિયાનો સાબર ડેરી દ્વારા ઘટાડો કરાયો, તો સાબરદાણના ભાવમાં પણ વધારો કરાયો છે. એક પશુ પાછળ ખેડૂતોને અંદાજે 200-250 રૂપિયાનો ખર્ચ થાય છે અને સામે દૂધનો યોગ્ય ભાવ મળતા નથી, તો ખેતીમાં પણ કંઈ મળતું નથી, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. તો ટેકાના ભાવે દૂધની ખરીદી થાય તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. આમ તો વારંવાર સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરાય છે અને પશુપાલકોમાં પણ રોષ જોવા મળ્યો છે. હવે તો ખેડૂતો દૂધની પણ ટેકાના ભાવે ખરીદી થાય તેવી માંગણી કરી રહ્યા છે અને સરકાર આ અંગે કંઈ વિચારે તેવી રજૂઆત પણ કરી છે. દૂધના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમે છેલ્લા 3-4 મહિનામાં 4-5 વાર ભાવ ઘટાડો થયો છે ને છેલ્લે હમણાં સાબરદાણમાં ભાવ વધારો થયો છે. અત્યારે દૂધમાં ને એમાં પોસાય જ નથી કે મજૂરી ને ચાર ને બધું એ જોઈએ ને તો પોસાય જ નથી એમ દૂધમાં. હવે પશુઓ વેચવાનો વારો આવ્યો છે, રખડતા મૂકી દેવા પડશે. સરકાર કંઈક ધ્યાન આપે કે દૂધના ભાવ વધે એમ. આપણે સાબર ડેરી દૂધમાં હમણાં ભાવ સતત ઘટી રહ્યો છે અને દાણમાં વધી રહ્યો છે, તેના કારણે અમારે દૂધનો ઘટાડો આવે છે પૈસામાં. અને જે સરકાર છે તે દૂધનો ભાવ બાંધે મિનિમમ, તો અમારે થોડુંક પોસાય એમ છે એનામાં. નકરત પછી અમારે તો પછી પશુ વેચવા જઈએ છીએ તો એનો ભાવ મળતો નથી, અને એને જે પ્રોડક્ટ બનાવે છે ડેરી એનામાં જો એ થોડોક ડાઉન ભાવ કરીને પ્રોડક્ટ વેચે તો અમારો દૂધનો નિકાસ થાય આમે અને ચાલે એવું મારું નિવેદન છે. અત્યાર સુધી ભાવ મળ્યા છે એમાં અમારે બહુ ફાયદા જેવું નથી. એ ભેંસનું ને ચારનું એનું થઈને રહે છે, અમને કોઈ મળતું નથી. અંદાજે પશુ પાછળ જુઓ ને રોજનો 200-300 જેવો ખર્ચો થાય છે. મળતર તો જુઓ ને લીટરના 20-22 રૂપિયા જેવું મળે છે, એટલે જે સરભર જ થઈને રહે છે અમારે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.